રાજકોટમાં આતંકવાદીઓ બનાવે તે ટાઈપનો બોમ્બ પકડાયા બાદ રાજ્યની એટીએસ અમદાવાદ રાજકોટની પોલીસ એજન્સીઓ બોમ્બનું પગેરું શોધવા મચી પડી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ રંજન દિનેશ ગિણોયા તેમજ જયદીપ જાડેજા પ્રવીણ કુકડિયાને ઝડપી લીધા છે ત્યારે આ બાબતે વધુ વિગતો રાજકોટ પોલીસ કમિશનર ભટ્ટ સાહેબે પત્રકાર પરિષદને સંબોધી હતી અને મકાનની લેતી દેતી પ્રશ્ને આ પ્લાન રચ્યાનું જાણવા મળેલ છે. અહેવાલ લલિત વ્યાસ. મેઇનલી આપણે જે મોરબી ખાતે આ જે બેટરીના સ્પેરપાર્ટ જે બેટરી ક્યાંથી પરચેસ થઈ એનો આપણને લિંક મળેલી, એ બેટરીના આધારે આપણે મોરબી ખાતેની જે બેટરી સેલર દુકાન હતી એ ત્યાંથી આપણે તપાસ કરી તો દિનેશભાઈની વ્યક્તિ એક બેટરી ખરીદી હતી, એક આપણને હકીકત મળી. પ્લસ આ જે ખોડિયારનગર ક્યાંક દલપતભાઈનું ઘર છે એની લાઈનમાં ચોથું ઘર એ જ પહેલા દિનેશ રહેતો હતો ત્યાં, એટલે આપણને એક શંકા પ્રબળ થઈ કારણ કે એના ઘરે ત્યાં તપાસ કરી તો ગણતરીના કલાકોમાં પોલીસ પહોંચે પહેલાં ત્યાંથી એ ઘર ખાલી કરીને જતો રહ્યો હતો, એટલે વધારે શંકા પ્રબળ. હવે મેઇનલી શું છે કે આ જે મકાન જે છે કે જે ચોથું મકાન દલપતની લાઈનમાં જે છે એ મૂળ અંજુ છે, એના પહેલાં લગ્ન કિશોરસિંહ જાડેજા સાથે થયેલા હતા અને જે તે વખતે આ મકાન છે એમણે દલપતભાઈ પાસેથી વેચાણે રાખેલું હતું. વખત જતાં એણે આ દિનેશ સાથે લગ્ન કર્યા એટલે એના પરિવાર સાથે ત્યાંથી જતી રહીને એ મકાન એણે ભાડે આપેલું હતું અને મકાન ભાડે આપેલું હતું એ મકાનના ભાડુઆતને નીતિન બાવાજી અને દલપત બે અવારનવાર એમ કે એને મકાન ખાલી કરવા માટે દબાણ કરતા હતા. અને હવે તો આપણે ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ છીએ તો એમાં અંજુનો બી આ કાવતરામાં કેટલો ડિટેલમાં રોલ, એની શું ભૂમિકા છે એ સ્પષ્ટ થઈ જશે. સ્વાભાવિક છે કે અત્યારે તો દલપતના ઘર આગળ એને બેટરીને બધું દલપતભાઈના ઘર આગળ મૂકેલું હતું એટલે એનો ટાર્ગેટ તો અત્યારે એ જ હતો. પ્લસ આ જે આનું જે એક્સપ્લોઝિવ મટીરિયલ છે એ જસદણના કમળાપુર ખાતેના એક જે દુકાન ધરાવે છે ચંદુભાઈ કોળી એને ત્યાંથી લાવેલા, એ લેવા પણ આ પ્રવીણ પવો કે જ્યાં દિનેશનો મિત્ર છે એને દિનેશ ગયેલા એ વખતે પણ એ લોકોએ ત્યાં એ જ વાત કરી હતી કે 50 ફૂટ જેટલો ઊંડો કૂવો થાય એટલા પ્રમાણનું મટીરિયલ જોઈએ છે, એટલે એનો ટાર્ગેટ 50 ફૂટનો ગણી શકાય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ.